સતત છઠ્ઠી વખત વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી મેનેજિંગ ડિરેક્ટર તરીકે અજયસિંહ રાણાની પણ બિનહરીફ વરણી થઈ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં વ્યવસ્થાપક મંડળની ચૂંટણીમાં કુલ એકવીસ બેઠકોમાંથી ઓગણીસ બેઠકો પર અરુણસિંહ રાણાની પેનલના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા હતા જ્યારે રાજપીપળા અને હાંસોટ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં હાસોટ બેઠક ઉપર હર્ષદ પટેલ અને રાજપીપરા બેઠક પર સુનિલ પટેલનો વિજય થયો હતો જેમાં સતત સાતમી વખત વાગરાના ધારાસભ્ય અરુણસિંહ નાણાની ચેરમેન તરીકે બિનહરીફ ફરણી થઈ હતી જ્યારે કરશનભાઈ પટેલની સતત છઠ્ઠી વખત વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ફરણી થઈ છે મેનેજિંગ ડિરેક્ટર તરીકે અરુણસિંહ રાણાના જ પુત્ર એવા અજયસિંહ નાણાની પણ બિનહરીફ ફરણી થઈ હતી સૌપ્રથમ તો ભરૂચ જિલ્લાની મંડળીઓને મંડળીના ચેરમેન શ્રીઓને અને સમગ્ર ભરૂચ જિલ્લાના સહકારી આગેવા આગેવાનોને હું અંતઃકરણપૂર્વક વંદન કરું છું એટલા માટે કે આજે મારી જિલ્લાના તમામ લોકોએ મારા થાપણદારોએ પણ મારી અંદર જે વિશ્વાસ મૂકીને આજે ભરૂચ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક બારસો કરોડ માર્બર ડિપોઝિટ લોકોએ મૂકેલી છે એ સુરક્ષિત રહે એ હંમેશા માટે એની ચિંતા કરેલી છે ભરૂચ જિલ્લાની જનતાએ મને સાતમી વખત એટલે કે બાવીસ વર્ષથી હું ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનો ચેરમેન તરીકે કાર્યભાર સંભાળું છું સાથે સાથે આજે પાંચ વર્ષ માટે મને ફરીથી ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકનું શાસન ભરૂચ જિલ્લાની જનતાએ મંડળીઓના વ્યવસ્થાપક કમિટી સભ્યોએ મને સંપૂર્ણપણે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો એક વિજય પ્રાપ્ત થયો છે મારે આજે ખૂબ ખુશીથી લાગણીથી હું મારી વાત એક રજૂ કરું છું કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હમણાં જ ગુજરાતના પનોતા પુત્ર મારા રાષ્ટ્રીય માર્ગદર્શક ભાઈ શ્રી અમિત ને સહકારનો સ્વતંત્ર હવાલો જ્યારથી ભારતની કોઈ વખતે પણ સહકારી મંત્રાલય ન હતું આજે નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી એમની પ્રામાણિકતાથી આજે સહકાર મંત્રાલય નવેસરથી ખોલવામાં આવેલું છે એની પાછળ જો કોઈક નરેન્દ્ર મોદીજીનો ભાવાર્થ હોય તો આ દેશની અંદર સહકાર પ્રવૃત્તિથી સૌનું સમાજનો વિકાસ થાય સરકાર અને સહકારની બે સિક્કાની બાજુ છે ત્યારે મને એટલો વિશ્વાસ છે કે અમિત શાહજીને જે જવાબદારી સોંપવામાં આવી છે સમગ્ર ભારતની અંદર એક ગુજરાતમાં તો મોડલ સહકારી પ્રવૃત્તિ છે જ પણ સમગ્ર ભારતની અંદર સહકારી પ્રવૃત્તિને ખૂબ વેગવન મળવાનો છે અને ત્યારે લોકોનો સહકારના માળખાથી લોકોની સુવિધાને પ્રાપ્ત થવાની છે ત્યારે આજે મને આનંદ છે કે હું આજે સાતમી ટર્મ ફરીથી આ ભરૂચ જિલ્લાના થાપણદારોએ મંડળીના વ્યવસ્થાપક સભ્યોએ અને તમામ ભરૂચ જિલ્લાના આગેવાનોએ મારી અંદર જે વિશ્વાસ છે એને કદાપી હું ખંડિત થવા નહીં દઉં જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ